हेलो फ्रेंड्स, गुड मॉर्निंग टू वन एंड ऑल। आई एम महेश बी चौबीसा फ्रॉम गवर्नमेंट सेकेंडरी स्कूल जाबू इन डिस्ट्रिक्ट दाहोद। केम छो बधा? सारू छे? आखू भारत मारू छे। मित्रों, उजास भणी कार्यक्रम अंतर्गत आज आपणे वात करवानी छे चाइल्ड एब्यूसिस एंड पॉक्सो एक्ट 2012। मित्रों, आप सब सलामत, सुरक्षित अने आरामदायी जीवन जीवी रहा हशो घरे अत्यारे। कोरोनानी आ महामारी परिस्थितिनी अंदर आपणे सब मळी नथी रह्या, आप सुधी नथी पहोंची शकायुं, अने माटे आजे आ वीडियो बनावानो एक नम्र प्रयास कर्यो छे कि जेथी करीने वर्च्युअली आपणे सब कनेक्ट थई शकीए। उजास भणी आम तो कार्यक्रम शाळानी अंदर करवानो होय छे मित्रों, परंतु आ वक्त COVID-19 के जेने महामारी आ महामारी परिस्थिति विकराल स्वरूप धारण कर्यु छे तेना कारणे आप सुधी पहुंची शकायु नथी। तो मित्रों, उजास भणी कार्यक्रमनी अंदर आपणे सौ, एनु नाम ज सूचवे छे कि उजास भणी कार्यक्रम छे शेनी माटे, आप सौने એટલે કે દીકરા દીકરીઓ જે છે તેમને અજવાળા તરફ લઈ જવા, ઉજાસ ભણી પ્રગતિ તરફ લઈ જવા, તેમના જીવનની અંદર એક નવી ઉજાસ પાથરવી, નવો અજવાળો પાથરવો। અને મિત્રો, તે અંતર્ગત આજે આપણે જેની વાત કરવાની છે મુદ્દાની, એ છે ચાઇલ્ડ અબ્યુસિસ એન્ડ પોક્સો એક્ટ 2012। મિત્રો, આપણે જોઈએ છે કે 5-12 વર્ષના દીકરા દીકરીઓ આજકાલ જ્યારે શાળાએ આવતા હોય કે અન્ય કોઈ પણ જગ્યાએ જતા હોય છે ત્યારે તેમની સાથે જાતીય અપરાધો થઈ રહ્યા છે, તેમને જાતીય રક્ષણ મળે, બાળકો દીકરા દીકરીઓને જાતીય રક્ષણ મળી રહે તે માટે આ પોક્સો એક્ટ 2012 બનાવવામાં આવેલો છે। મિત્રો, આ જે પોક્સો એક્ટ જે છે તેની જરૂર શા માટે પડી? તો આજે પણ ઇવન આપણે જોઈએ છીએ તો 70% જે દીકરા દીકરીઓ છે તેમની સાથે જાણીતી વ્યક્તિઓ તેમનું જાતીય શોષણ કરે છે। આપણે જોઈએ છીએ કે આજે બળાત્કાર, રેપના કેસીસ કેટલી બધી મોટી માત્રામાં બની રહ્યા છે। હા, આપણે અત્યારે જે ટૂંક સમયમાં હાથરસ જે ઘટના બની એ આપણા સૌના દિલને કપાવી દે તેવી છે, આપણું સૌનું જે લોહી છે ને તે ખરેખર બળી જાય। આપણા જ દીકરા દીકરીઓ કે જેમની સાથે આવું અભદ્ર વર્તન આચરવામાં આવે છે, દુષ્કર્મ કરવામાં આવે છે, તે કેટલે અંશે યોગ્ય છે મને કહો તમે? મિત્રો, અને એટલા માટે જ આપણા ભારત દેશને પોક્સો એક્ટ 2012 બનાવવો પડ્યો। મેનકા ગાંધીજીના નેતૃત્વ હેઠળ બનેલ આ એક સમિતિ છે, આ એક કાયદો છે કે જેનું મહત્વ ખૂબ જરૂરી છે। બાળ અપરાધો એટલી બધી મોટી માત્રામાં વધી રહ્યા છે કે આજે આપણા દીકરા દીકરીઓ સુરક્ષિત નથી। દીકરા દીકરીઓને તારુણ્ય શિક્ષણ મળી રહે તેથી આ એક નમ્ર પ્રયાસ આપણે સૌ ઉજાસ ભણી કાર્યક્રમ અંતર્ગત કરી રહ્યા છે। ખાસ કરીને 30% દીકરા દીકરીઓ જે છે તેમને અજાણી વ્યક્તિઓ દ્વારા તેમના ઉપર અત્યાચારો ગુજારવામાં આવે છે, તેમની સાથે જાતીય સતામણી કરવામાં આવે છે, તેમની સાથે છેડતી થઈ રહી છે, તેઓ ક્યાંય સુરક્ષિત જ નથી। અને એટલા માટે જ આપણા દીકરા દીકરીઓને આપણે માર્શલ આર્ટ તરફ વાળી રહ્યા છીએ કે જેથી કરીને તેમના ઉપર જ્યારે પણ કોઈ આવી રીતનો અત્યાચાર કે જાતીય રેપ કરે છે ત્યારે તેઓ પોતે પોતાની જાતે સુરક્ષા મેળવી શકે। પોક્સો એક્ટ જે છે તેમાં આપણે જોઈએ છીએ તો આજે પણ 75% લોકો એવા છે કે જેઓ ફરિયાદ નોંધાવતા જ નથી, અને 57% દીકરીઓ જાતીય સતામણી, જાતીય અપરાધનો ભોગ બની રહી છે, તેમની સાથે ગુનાહિત વર્તન આચરવામાં આવે છે, દુષ્કર્મ કરવામાં આવે છે દીકરીઓ, તો 43% દીકરાઓ જે છે તેમની સાથે પણ આવા પ્રકારની પ્રવૃત્તિ કે આવા પ્રકારનું દુષ્કર્મ આચરવામાં આવે છે। તો આ જે પોક્સો એક્ટ જે છે તે શું કહે છે? તો મિત્રો, 12 વર્ષ સુધીની જો કોઈ દીકરા દીકરી, મતલબ કે ખાસ કરીને દીકરીઓ પર આવી રીતનું અભદ્ર વર્તન જો આચરવામાં આવે તો તેની માટે 20 વર્ષની જેલની સજા છે,
અને જો ધારે તો આગળ જતા સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ તે વ્યક્તિને ફાંસીની સજા પણ થઈ શકે છે, મૃત્યુદંડ પણ આપી શકાય છે। માટે ફરિયાદ કરો। તે જ રીતે તરુણ તરુણીઓ, કારણ કે બાલ્યાવસ્થા પછી જ્યારે આપણે જોઈએ છીએ કે આજે આઠમા ધોરણ સુધી બાળક શાળાએ જાય છે, પરંતુ નવમા ધોરણથી માંડીને તેને અન્ય શાળામાં મૂકવામાં આવતું હોવાના કારણે, કારણ કે ઉચ્ચતર પ્રાથમિક વિભાગની અંદર મોટે ભાગે શાળાએ જતા હોય છે, કારણ કે ઘરની નજીકમાં હોય, ગામની અંદર હોય છે શાળાઓ માટે। પરંતુ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની અંદર જ્યારે દીકરા દીકરીઓ આવે છે, ખાસ કરીને ગર્લ્સ, ત્યારે તેમને માતા પિતા તેમનું ભણાવવાનું છોડાવી દે છે, અને એના કારણે આપણો ડ્રોપઆઉટ રેશિયો બહુ જ, એમ કહેવાય ને કે ડ્રોપઆઉટનું પ્રમાણ વધી રહ્યું છે। શાળાઓ છોડી જાય છે। તો આને ન છોડી જાય એટલા માટે થઈને આપણે સૌ શિક્ષક મિત્રો ભેગા મળીને, અને આ જે વિડીયો બનાવવાનું કારણ એ છે કે માતા પિતા અને શિક્ષકો સુધી આ અમારી માહિતી, અમારો નમ્ર પ્રયાસ તેમના સુધી ઘરે ઘરે પહોંચે, અને તેથી આ જે પ્રવૃત્તિ થઈ રહી છે તેની આગળ તેઓ ફરિયાદ કરતા થાય। તે જ રીતે જો 16 વર્ષની જો કોઈ દીકરી હોય અને તેની સાથે જો આવું વર્તન આચરવામાં આવે, તો તેની માટે પણ આટલા દિવસ 10 વર્ષની સજા હતી, પણ તેને વધારીને હવે 20 વર્ષ કરી છે, અને તે વ્યક્તિને પણ મૃત્યુદંડની સજા અને આજીવન કારાવાસ પણ થઈ શકે છે। પોક્સોની વાત આપણે હવે જ્યારે કરીએ, ચાઇલ્ડ એબ્યુસીસની વાત થઈ, બાળકોનું જાતિ રક્ષણ મળી રહે તેની વાત આપણે કરી, ત્યાર પછી આપણે પોક્સોની વાત કરીએ મિત્રો। તો પોક્સો એ શું છે? તો પ્રોટેક્શન ઓફ અ ચાઇલ્ડ ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ, અર્થાત બાળકોનું જે જાતિ સતામણી થાય છે, બાળકોની સાથે જે જાતિ શોષણ થાય છે, તેમને રક્ષણ મળી રહે તે માટે આ કાયદો 2012માં બનાવવામાં આવેલો। બાળકો માટેના કેટલાક ખાસ અધિકારોની અને સિદ્ધાંતોની જ્યારે આપણે વાત કરીએ છીએ, ત્યારે બાળકને પોતાની ઈચ્છા મુજબ જીવન જીવવાનો અધિકાર છે, પોતાની વાણી અભિવ્યક્તિનો, પોતાની મનની જે ઈચ્છાઓ છે તે વ્યક્ત કરવાનો તેને અધિકાર છે, તે પોતે હરી ફરી શકે, જાતે શિક્ષણ મેળવી શકે, પોતાની ઈચ્છા મુજબનું જીવન જીવી શકે, બરાબર છે, તેનો અધિકાર છે। તો બાળકને પોતાના અધિકારો સમજાય, દીકરા દીકરીઓ જે છે તે પોતાના અધિકારોને સમજે, તે આપણે આ ઉજાસ ભણી કાર્યક્રમનો પ્રયાસ ખાસ આપણે આચરી રહ્યા છીએ, આદરી રહ્યા છીએ। મિત્રો, એ જ રીતે આપણે જોઈએ તો ખાસ કરીને જે દીકરા દીકરીઓ જે છે તે ત્યારે તરુણાવસ્થાની અંદર પ્રવેશ કરે છે, ત્યારે તેમની અંદર કેટલીક ખાસ પ્રકારની ચિંતાઓ તેમના મનને સતાવતી હોય છે। જેમ કે આપણે જોઈએ છીએ કે મોઢા ઉપર ખીલ થવા, દીકરીઓની અંદર મોઢા ઉપર ખીલ થાય એટલે બહુ ચિંતા કરે કે ખીલ કેમ થયા, હું તો સારી નહીં લાગું, બધા કરતા ખરાબ લાગીશ, મને મારી બધા મજાક ઉડાવશે। તો એવું નથી, તે તરુણાવસ્થા છે। આપણા શરીરની અંદરથી કેટલાક હોર્મોન્સ, અંતઃસ્ત્રાવો જે ઝરે છે, તેના લીધે આવું થઈ શકે છે। તે જ રીતે જોઈએ આપણે તો દીકરીઓની અંદર માસિક સ્ત્રાવ શરૂ થવો, તેમના ગુપ્તાંગો જે છે, જનીનિક અંગો જે છે, ત્યાં વાળ ઉગવાની શરૂઆત થવી, અવાજ પાતળો થવો, તેમજ દીકરા દીકરીનો ભેદ સમજવાનો શરૂ કરે છે। તે જ રીતે જે દીકરાઓ છે તેમને દાઢી મૂછના વાળ ઉગવા, તરુણાવસ્થાની અંદર પ્રવેશ કરે એટલે દાઢી મૂછના વાળ ઉગવા, બગલની અંદર વાળ ઉગવાની શરૂઆત થવી, અમુક જે ગુપ્તાંગો છે ત્યાં પણ વાળ ઉગવા, અને તે પણ દીકરા દીકરીનો ભેદ સમજવાનો શરૂ કરે છે, આ તરુણાવસ્થાના મુખ્ય લક્ષણો છે। તો ખાસ કરીને તરુણાવસ્થાની ચિંતા ન થાય, એમનામાં કેટલીક જાતના જોવા જઈએ તો કેટલાક વિચારો, બાળક જે છે ખાસ કરીને 5-12 વર્ષનું હોય છે, અને જ્યારે તેની ઉપર આવી કોઈ પણ પ્રકારનો અત્યાચાર ગુજારવામાં આવ્યો હોય, કે તેના ઉપર કોઈ પણ પ્રકારની જાતિ સતામણી કરવામાં આવી હોય, તો તે કેવી રીતે ખબર પડે? તો તે બાળક જ્યારે ઘરે આવે છે ત્યારે એક તો એ પોતે બેચેની અનુભવે છે, કોઈની સાથે બરાબર વાત નથી કરતો, તે જ રીતે મોઢામાં આખો દિવસ અંગૂઠો જવાબ જવાબ કે ચાવ ચાવ કરે છે, તે જ રીતે જોવા જઈએ તેને ખોટા ખોટા સપનાઓ આવે છે, એ જ રીતે પથારી પલાળવી, પથારી ભીની કરે તે આપણે જણાય તો સમજી લેવાનું કે તેની સાથે પણ આવું કંઈક વર્તન થયું છે,
પણ શરમનું મારું બાળક કોઈને કહી શકતું નથી. તો તેની માટે આપણે સૌ માતા પિતા છે, અભિભાવકો છે તે અને શિક્ષકો બાળક માટે એકદમ હળવાશભર્યું વાતાવરણ નિર્માણ કરીએ. મુક્ત વાતાવરણ જો આપણે પેદા કરીશું તો બાળક જે છે તે પોતાના મનની દરેક વાત આપણી સાથે શેર કરશે, અને એ માટે થઈને આપણે એની સાથે એકદમ મિત્ર બનીને રહીએ. બાળક જે છે તેને આપણે એક જ વસ્તુ શીખવવાની છે કે તમે મજબૂત બનો, બહાદુર બનો, હિંમતવાન બનો, નિર્ભીક બનો, અને તમે એકલા નથી, અમે સૌ તમારી સાથે છીએ. તે પ્રકારનો પોક્સો એક્ટનો જે ઉદ્દેશ્ય છે તે આપણે બાળકોને સમજાવવાનો છે કે જેથી કરીને બાળક શિક્ષણ તરફ પાછું વળે, શાળાએ આવે, શાળામાં શિક્ષણ મેળવતું થાય. અને ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે બાળક જે છે તે સભાનતા નથી અનુભવતું, તેનું ભણવા પર ધ્યાન નથી હોતું. તો એની માટે આપણે ખાસ કરીને ગામડાઓની અંદર જોઈએ છીએ, અંતરિયાળ વિસ્તારોની અંદર આપણે તો આપણને જણાય છે કે માતા પિતાઓ પણ ઘણી વખત બાળકોને આવી રીતે ગુટકા, પાન મસાલા, તમાકુ તેનું સેવન કરતા જોવે છે, છતાં પણ કંઈ કહેતા નથી. તો આપણે તેમને રોકવાના છે, અને માતા પિતાએ પણ બાળકની સામે આવું વર્તન નથી કરવાનું. મેં એક એવા મતલબ એવો એક કિસ્સો સાંભળેલો કે એક શાળાની અંદર, એક સ્કૂલની અંદર એક શિક્ષક પોતે વર્ગની અંદર ભણાવતા હતા, બીડી પીતા હતા અને પછી બારીની બહાર ફેંકતા હતા. એટલે રિસેસ પડે, એટલે રિસેસનો સમય શરૂ થાય એટલે પછી શું થાય કે બાળક જે છે તે ઠૂંઠા વીણી વીણીને પછી શિક્ષક જેવું જ બાળક પણ કરતું હતું. તો આપણે શિક્ષકો જેવું વર્તન આચરીશું, માતા પિતા ઘરે જેવું વર્તન આચરશે, એવું જ બાળક શીખવાનું છે. તો આપણે સૌ સુધરીએ, આપણે સૌ શિક્ષિત બનીએ, સંગઠિત બનીએ, અને આપણા જીવનમાં અજવાળું પથરાય. બાળકો, આપ સૌ કોરોનાથી બચીને રહો. આપણે આજે જે રીતે આજે વાત કરી છે અહીંયા ચાઇલ્ડ એબ્યુસીસ એન્ડ પોક્સો એક્ટ 2012, એવી રીતે જ આપણે આગળ જતા વાત બીજી પણ ઘણા મુદ્દાઓની કરવાની છે. તો ફરીથી આપણે મળતા રહીશું કેટલાક ખાસ મુદ્દાઓ લઈને. ત્યાં સુધી આવજો. ડ્યુ ટેક કેર. સી યુ.